ધોરણ ત્રણ વિષય કમ્પ્યુટર, બરાબર. હવે એમાં પાર્ટ એક છે કમ્પ્યુટરની શોધ. હવે કમ્પ્યુટર કેવું છે, તે કેટલા બધા કામ કરી શકે છે, એ અદ્ભુત કમ્પ્યુટર કોણે બનાવ્યું છે, હવે એના વિશે તમારા મગજની અંદર પ્રશ્નો થતા હશે. હવે એ કમ્પ્યુટર, અત્યારે જે તમે કમ્પ્યુટર વાપરી રહ્યા છો, ડિજિટલ કમ્પ્યુટર, એ કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું, એની માહિતી તમને આ પાઠ એકની અંદર તમને જાણવા મળશે. હવે જો આ એવું ઉપયોગી યંત્ર બનાવનાર કોઈ એક વ્યક્તિ નથી, આ જે કમ્પ્યુટર બનાવ્યું છે કોઈ એક વ્યક્તિએ બનાવેલું નથી, જેની બરાબર જ્યારે કમ્પ્યુટરની શોધ થઈ ત્યારે જે અત્યારે હાલ જે તમે જોઈ રહ્યા છો એવું કમ્પ્યુટર હતું નહીં. તે કેવા હતા, પહેલાં તો રૂમ એક રૂમ જેટલી જગ્યા રોકી રાખતા હતા, એટલા મોટા કમ્પ્યુટર હતા, બરાબર. અને સૌ પ્રથમ જે કમ્પ્યુટર શોધાયું હતું એ કેવું હતું, વીજળીથી ચાલતું નહોતું, કારણ કે પહેલાંના સમયમાં વીજળી ન હતી, બરાબર. અને માનવીએ બનાવેલ વસ્તુ માનવ સર્જિત એટલે કે કૃત્રિમ કહેવાય. આ વાક્ય તમે પાઠ અરે ધોરણ બેની અંદર પણ શીખી ગયા છે, પાઠ પહેલો આવતો હતો એની અંદર, હવે કોને કૃત્રિમ કહેવાય ને કોને કુદરતી કહેવાય. હવે કમ્પ્યુટર શબ્દ કેવી રીતે આ અસ્તિત્વમાં એના વિશે માહિતી જોઈએ, તો કમ્પ્યુટર શબ્દ એ કમ્પ્યુટ શબ્દ પરથી બને. કમ્પ્યુટર શબ્દ અહીં જો આ કમ્પ્યુટર છે, આ શબ્દ કેવી રીતના આવે, કમ્પ્યુટ પરથી આવે છે, ર લખવાનો નથી પાછળ, શાના પરથી આવે છે, કમ્પ્યુટ શબ્દ પરથી બને છે. હવે અહીં જો કમ્પ્યુટ એટલે ગણતરી કરવી અને કમ્પ્યુટ ટર એટલે ગણતરી કરનાર, અહીંયા આગળ ટ છે અને અહીંયા આગળ શું છે, ર. કમ્પ્યુટ એટલે શું છે, ગણતરી કરી, અને કમ્પ્યુટર એટલે ગણતરી કરી. આ બે શબ્દોને ખાસ ધ્યાનમાં રાખજો પરીક્ષાની અંદર, બધા ખાલી જગ્યા કમ્પ્યુટર એટલે શું, તો ખાલી અરે ગણતરી કરી જવામાં આવે, અને કમ્પ્યુટર એટલે શું, ગણતરી કરનાર, ખાલી જગ્યામાં જવાબ લખવા. અને કમ્પ્યુટર એ કેવું છે, સરળતાથી અને ઝડપથી ગણતરી કરવા માટે શોધાયેલું. આજે કમ્પ્યુટરનો ઉપયોગ શું થાય છે, અનેક જગ્યાએ થાય છે. હવે એમાં પહેલું જોઈએ તો કમ્પ્યુટર કેવી રીતે અસ્તિત્વ, તો સૌ પ્રથમ તમે મણકા ગોળીનો ઉપયોગ, આ જે ચિત્ર છે એ જુઓ, આ ચિત્ર છે, હા, અહીં તમારી પાઠ્યપુસ્તકની અંદર છે, દરેકના પાઠ્યપુસ્તકની અંદર જો અહીંયા આગળ આ જે ચિત્ર છે મણકા ગોળીનું ચિત્ર, બરાબર. આનો ઉપયોગ તમે 12 વર્ષ શિશુવર્ગની અંદર પણ કર્યો છે, ગણિતના દાખલા ગણવા. હવે તો આની શોધ કોણે કરી હતી, આશરે 5000 વર્ષ પહેલાં ચીન દેશમાં એબેક્સ નામના વ્યક્તિએ કરી હતી મણકા ગોળીની શોધ. માટે એને એબેક્સ પદ્ધતિ પણ તરીકે ઓળખવામાં આવે છે. અને આ મણકા ગોળીના એક ચોરસ લાકડાના ચોકઠામાં કેટલા છે, 10 સળિયા. અહીં જો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને એમ કેટલા હોય છે, 10. દરેક સળિયા 10 સળિયા ગોઠવેલા હોય છે. હવે દરેક સળિયામાં જુદા જુદા રંગના મણકા, અહીં તમે જો જુદા જુદા રંગના મણકા પણ હોય છે, એટલે એને શું કરે, આપણે ગણતરી કરવામાં સરળતા રહે છે. અને આ મણકાના આધારે ગણતરી કરી શકાતી હોવાથી તેને મણકા પદ્ધતિ પણ કહેવાય છે. અને એબેક્સ નામની વ્યક્તિ સુધી હોવાથી તેને એબેક્સ પદ્ધતિ પણ કહે છે. હવે તમને ખાલી જગ્યા પૂછાય કે મણકા ગોળીના એક ચોરસ લાકડાના ચોકઠામાં ખાલી જગ્યા સળિયા ગોઠવેલા હોય છે, તો જવાબમાં શું લખવાનું તમારે, 10. હવે અને એમ મણકા ગોળીની શોધ ખાલી ગયા નામની વ્યક્તિએ કરેલી છે, તો જવાબમાં આવશે એબેક્સ. હવે આપણે આગળ જોઈએ આ જે ચિત્ર છે. હવે આ ચિત્ર શું છે, નેપિયર બોન છે. આ શાનું ચિત્ર છે, નેપિયર બોનનું ચિત્ર છે અહીંયા આગળ. હવે જો કે જ્હોન નેપિયર નામના ખગોળશાસ્ત્રીએ ગણતરી કરવા માટે એક સાધન શોધ્યું જે નેપિયર બોનના નામે જાણીતું છે. અહીં જો આ રીતના ગણતરી અહીંયા આગળ, અહીં ઉપર જો 1 થી 9 છે ને, અહીંયા આગળ 1 થી 9 છે, હવે આને શું કહેવાય, નેપિયર બોન. ત્યાર પછી આગળ જોઈએ આપણે 1632માં આ ઓક્ટેડ નામના જર્મન એન્જિનિયરે શું કર્યું હતું, સ્લાઇડ રૂલ નામનું સાધન વિકસાવ્યું. હવે સ્લાઇડ રૂલ એટલે આ રહ્યું, આ જો ફૂટપટ્ટી જેવું દેખાય છે તમને, જોયું આ, એટલે એને શું કહેવાય છે, સ્લાઇડ રૂલ નામનું સાધન, જેમાં માપવાની બે પટ્ટીઓને એ રીતે ઉપર નીચે, આ જો અહીંયા આગળ આ બે પટ્ટીઓ છે એ રીતે ઉપર નીચે ગોઠવી, સમજાય કે જે આગળ આ બાજુ આમ અને આમ પાછળ પણ એ સરકાવીને એની શું કહે છે, ગણતરી કરી શકાય છે. હવે આને શું કહેવાય, સ્લાઇડ રૂલ કહેવાય. શું કહેવાય, સ્લાઇડ રૂલ. અને કોણે શોધ્યું હતું, ઓક્ટેડ નામના વ્યક્તિએ સ્લાઇડ રૂલની શોધ કરેલી છે. ત્યાર પછી આગળ જો આ કંપાસ જેવું ચિત્ર દેખાય છે, બરાબર, આ કંપાસ જેવું ચિત્ર, એને શું કહેવાય, પાસ્કલાઇન કમ્પ્યુટર. હવે પાસ્કલાઇન નામના વૈજ્ઞાનિકે શું કર્યું, ઝડપથી ગણતરી કરીને પાસ્કલાઇન નામનું યંત્ર બનાવ્યું છે. અને એમાં સુધારા કર્યા બાદ આજે પણ આપણે તેને
કેલ્ક્યુલેટર ના નામે ઓળખીએ છીએ. અને આમ પાસ્કલાઇન એ શું છે કે સૌ પ્રથમ કેલ્ક્યુલેટર કહેવાયું છે, બરાબર. હવે આપણે આગળની વિડીયોની અંદર આપણે એનાલિટિક એન્જિન વિશેની માહિતી મેળવીશું.